ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું શેટા સંદીપ અને આજના આપણા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું જીનેટના એમસીક્યુથી. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે 139 સુધીના એમસીક્યુને જોયા હતા અને થોડાક એમસીક્યુ તમને ઘરે પ્રેક્ટિસ કરવા માટે પણ આપ્યા હતા. તો એ પ્રેક્ટિસ વર્ક આઈ થિંક કમ્પ્લીટ થઈ ગયું છે અને જો તમને ન સમજાયું હોય તો તમે બેફિકર એનો પિક પાડી મને મોકલી આપજો, હું તમને સોલ્વ કરી આપીશ. ઓકે, આગળ વધીએ. તો આજનો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરશું 140 140 નંબરના પ્રશ્નથી. તો 140 નંબરનો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન વાંચો કે ફલક કેન્દ્રિત એકમ કોષ છે. એકમ કોષ કયો છે? ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત માટે થાય એફસીસી ની રચના, કે જેમાં કોણ ગોઠવાયેલો છે? એફસીસી ની રચનામાં સિલ્વર પરમાણુ ગોઠવાયેલો છે કે જેની બાજુની લંબાઈ, ધારની લંબાઈ આપી છે એ 400 પિકોમીટર. કેટલી આપી છે? 400 પિકોમીટર. અને એ અણુની ત્રિજ્યા તમારે શોધવાની છે. કોની? એજી ની ત્રિજ્યા આર તમારે શોધવાની છે. પરમાણુ ત્રિજ્યા આર શોધવાની છે કે જે અન્ય ચાર પરમાણુ સાથે જોડાયેલો હોય. તો અન્ય ચાર પરમાણુ સાથે જોડાયેલો હોય એની સાથે આપણે કઈ લેવા દેવા નથી, આપણે એક પરમાણુની ત્રિજ્યા આર શોધવાની છે. તો કેમ આવડે? તો કે આના પરથી આવડશે. કેમ? તે સોલ્યુશન જોજો. રચના કઈ? એફસીસી. એ અને આર નો સંબંધ શું થાય? એફસીસી ની રચના માટે એ અને આર નો સંબંધ થાય કઈક આ પ્રકારે. એ બરાબર 2√2R. માં શોધવાનું કોણ? આર. આર ને કરતા કરું તો એના છેદમાં આવે 2√2. એ કેટલો આપ્યો છે? 400. છેદમાં કેટલા મૂકવાના? 2√2. સાદુરૂપ આપો મિત્રો. તો જો સાદુરૂપ આપશો તો ખ્યાલ આવશે કે આનો આન્સર સમથિંગ 141.4, રાઈટ? 141.4 કે સમથિંગ આવે છે પિકોમીટરમાં. ઓપ્શન ચકાસો તો ઓપ્શન નંબર બી છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે ગણવાનો? સૌ પ્રથમ શું કરવાનું? રકમ પરથી ડેટા લેવાનો, ત્યારબાદ શોધવાનું શું કીધું તું? આર. તો આર અને એ નો સંબંધ મારી પાસે હતો તો આર મેં સીધી રીતે મેળવી લીધો. આ થઈ ગયો 140 નંબર નો પ્રશ્ન. આગળના પ્રશ્ન તરફ વધીએ. તો 141 નંબર નો પ્રશ્ન શું કહે છે? તો કે 141 નંબર ના પ્રશ્ન ની રકમ વાંચશો એટલે ખ્યાલ આવશે. 141 નંબર ના પ્રશ્ન ની અંદર તમને કઈક આ રીતે કીધેલું છે કે AU, AU નો મતલબ થાય ગોલ્ડ. AU મતલબ શું થાય? ઓરમ, ગોલ્ડ. એ ગોલ્ડ ની રચના કઈ એફસીસી પ્રકારની છે. અને એ એફસીસી જ્યારે ઘન બનાવે છે ત્યારે એની બાજુની લંબાઈ એ કેટલી છે? તમને ધારની લંબાઈ એ માંગી છે. તો કઈ આપ્યું છે? હા, તે કે ઓરમ ધાતુની ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા કેટલી આપી છે? 0.144 પિકોમીટર જેટલી આપી છે. કઈ નહીં, આગળ જે રચના દાખલો ગયો ને 140 નંબર એ ટાઈપનો છે 141. કઈ રીતે? 101 રચના જુઓ. તે કે રચના ભાઈ એફસીસી છે, શોધવાનું શું? તે કે એ, એ અને આર નો રિલેશન આપણી પાસે છે જ. એ બરાબર 2√2R. 2√2 નો મતલબ થાય 1.41 સમથિંગ, રાઈટ? આર આપેલો છે 0.144. આનું સાદુરૂપ ગણશો તો તમને એ બરાબર, રાઈટ, આનું કેલ્ક્યુલેશન કરશો તો એ બરાબર કઈક તમને 0.407 પિકોમીટર મળશે. સોરી, ઓપ્શન જોશો તો હા, એ બરાબર 0.407 પિકોમીટર મળશે. એટલે ઓપ્શન આઈ થિંક એ માં આ જવાબ આપેલો છે. ક્લિયર? એકદમ સિમ્પલ જ છે, સૂત્ર આવડતા હશે, તમે બધા જ એક્ઝામ્પલ ડાયરેક્ટલી ગણી શકશો. નોટ કરી લો. ઓકે, ત્યારબાદ 142 નંબર જોઈએ. નંબર નો પ્રશ્ન શું કહે છે? કે આપણી પાસે એક સંયોજન છે 142, એવું કહે છે. સંયોજન એ છે. સંયોજન શું છે? એ છે. એ બે તત્વોથી બનેલું છે, એક એમ તત્વ, એક એન તત્વ. એક સંયોજન છે જેનું નામ એ છે, જે બે તત્વોથી બનેલો છે, એમ અને એન. એન તત્વ ક્યાં ગોઠવાયેલો છે? તો કે આનો જે એન તત્વ છે ને એ સીસીપી ની રચનામાં છે. ભાઈ, સીસીપી ની રચના એટલે શું? તો કે ક્યુબિક ક્લોઝ પેક રચના. અને જ્યારે આ રચના જોવા મળે ત્યારે એના પરમાણુની સંખ્યા આપણને ખબર છે 4 છે. જો થોડી વસ્તુ મળે ને એના પછી ઘણો બધો ડેટા મળી જાય.
કે તમને એવું કીધું એન ક્યાં છે સીસીપી માં છે ક્યુબિક ક્લોઝ પેક રચના માં છે તો ત્યાંથી આપણને ખબર પડી કે એના પરમાણુ કેટલા થાય ચાર અને હંમેશા દાખવાનું કે અહીંયા જેટલા પરમાણુ થાય ને કોના બરાબર હોય એ હંમેશા અષ્ટફલકીય છિદ્રો જેટલા થાય તો આટલો ડેટા આપણને એક નાનીમતી વસ્તુમાંથી યાદ આવી જવો જોઈએ આગળ વાંચો એમ તત્વ જે બીજું તત્વ છે એ અષ્ટફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે ભાઈ અષ્ટફલકીય છિદ્રો માટે આપણે સંખ્યા બતાવીએ છીએ n અને એનો કેટલો ભાગ રોકે છે તો કે 1/3 તો આ ડેટા આપણને મળ્યો અને એવું કહે છે આના આધારે સૂત્ર બનાવો કોઈ વાંધો નહીં સૂત્ર આરામથી બનાવી દઈએ પહેલા તો n n ક્યાં ગોઠવાયેલો છે CCP માં એટલે પરમાણુ સંખ્યા ક્યાંથી કેટલી મળી ગઈ 4 તો n નો જવાબ તો તમને ડાયરેક્ટ મળી ગયો આગળ વધો m કેટલા માં છે તો કે m છે અષ્ટફલકીય છિદ્રમાં છે અને અષ્ટફલકીય છિદ્રમાં કેટલો ભાગ રોકે છે 1/3 તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ અષ્ટફલકીય છિદ્રો કેટલા છે તો અહીંથી મળશે ડાયરેક્ટ જેટલા પરમાણુ હશે અંદર રચનામાં એટલા અષ્ટફલકીય છિદ્ર થાય તો એ તો 4 છે અને એનો કેટલો ભાગ રોકે છે તો કે 1/3 તો (1/3) બધાના જવાબો મળી ગયા આનો જવાબ કેટલો થાય 4/3 તો સૂત્ર બનાવો તો m ના છેદમાં n ગુણોત્તર લઈ લ્યો તો વધારે સારું પડે m નો જવાબ 4 અને છેદમાં 3 એના છેદમાં કોણ તો કે 4 રાઈટ આનો સાદરો આપો તો 4 છેદનો છેદ જાય છેદમાં આ 4 4 કેન્સલ 1/3 આના આધારે સૂત્ર કેમ બને m નું મૂલ્ય 1 n નું મૂલ્ય 3 સૂત્ર કેવા બનશે m n 3 આ થઈ ગયો તમારો જવાબ નોટ કરી લ્યો એકદમ ઈઝી જ છે અલગ કઈ કર્યું નથી કોણ ક્યાં ગોઠવાયેલું છે એનું સાદરૂપ આપ્યું એના આધારે સંખ્યા ગણિત સૂત્ર બનાવ્યું ક્લિયર નોટ કરી લ્યો મિત્રો ત્યારબાદ 143 નંબર સૌથી મોસ્ટ આઈએમપી છે જે ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને જી નીટના લેવલની એક્ઝામો જે આવે છે હાઈ માં અમુક ક્વેશ્ચનો ખૂબ જ અઘરા બને છે તો એ અઘરા બનવા પાછળ આવા પ્રશ્નો પણ હોઈ શકે છે અને બીજો શું આ પ્રકારના પ્રશ્નો મેં તમને એનસીઆરટી જ્યારે ભણાવતો હતો ત્યારે તમને શીખવાડી દીધેલા છે ધાતુની ઉણપશક્તિના દાખલા યાદ છે કે કોઈ ધાતુની અંદર પૂરેપૂરું એનું પ્રમાણ ન હોય ત્યારે એને કેવા કહેવાય ધાતુ ઉણપશક્તિ કહે છે તો એમસીક્યુ નંબર 143 તરફ જોઈએ તો કે 143 નંબરનો એમસીક્યુ શું કહે છે કે તમારી પાસે કોઈ ધાત્વીય ઓક્સાઇડ છે અને એનું સૂત્ર આપેલું છે કે આ ટાઈપનું એમ 0.96 ઓ 1 હવે આ કોઈ ધાતુનો ઓક્સાઇડ છે ધાતુ એટલે કોણ મેટલ અને એનો ઓક્સાઇડ છે એમાં ઓક્સિજનનું પ્રમાણ પૂરેપૂરું છે એટલે આખે આખો એક લખ્યો છે ઓક્સિજન પણ બાજુમાં જો ધાતુ પૂરેપૂરી એક નથી ધાતુમાં 0.96 જ છે આનો અર્થ ખબર પડે આનો અર્થ એવો થાય કે અહીંયા તમારા મેટલનું પ્રમાણ પૂરેપૂરું વપરાણું નથી ક્ષતિ છે તો એ શું કહેવા માંગે છે તો તેમાં રહેલા M+2 અને M+3 ની ટકાવારી શોધો એટલે એમ કહે છે કે જે 0.96 જે વપરાણો છે એમાં M+2 કેટલો હશે કે આપણે જાણીએ છીએ જ્યારે જ્યારે ક્ષતિ આવે ત્યારે એમાં રહેલો +2 આયન બેલેન્સ કરવા માટે +3 ની મદદ પડે છે આવું આપણે થિયરીમાં ભણ્યા રાઈટ તો M+2 ને પૂરો કોણ પાડશે M+3 તો બે તો આમાં છે ફાઇનલ છે પણ કેટલા પ્રમાણમાં છે એ ટકાવારી શોધવાનું તમને આઈ થિંક કીધેલું છે રકમ વંચાઈ ગઈ મિત્રો તો રકમના આધારે જો ગણવા જઈએ તો સૌપ્રથમ મને એટલી ખબર છે કે ટોટલ M નું મૂલ્ય કેટલું છે 0.96 તો એનો અર્થ એવો થાય કે M+2 હોય કે M+3 હોય બંને બરાબર થાય 0.96 ક્લિયર દાખલો એકદમ સિમ્પલ છે ધ્યાન અહીં આપજો M+2 બરાબર ધારો કે હું X ધારી લો શું ધારી લો X આપણે ધારો કે કરી લખીએ તો કે M+2 બરાબર ધારો X છે તો M+3 બરાબર શું થાય તો કઈ નહીં આ M+3 ને કરતા કરો તો M+2 સામે જાય M+2 એટલે કોણ X તો M+3 બરાબર શું બને 0.96 માઇનસ X બે વેલ્યુ મળી ગઈ મિત્રો કોની કોની મળી M+2 ની મળી અને M+3 ની મળી રાઈટ હવે નિયમ સાંભળજો સંયોજનનો કુલ વીજભાર કેટલો થાય 0 થાય આખે આખા સંયોજનનો વીજભાર કેટલો થાય 0 અને હું એ સૂત્રનો ઉપયોગ કરું છું કે આની અંદર રહેલા વીજભારો કયા કયા છે કે M+2 અને M+3 તો સંયોજનનો વીજભાર કેટલો થાય 0 થવો જોઈએ રાઈટ ધન વીજભાર અને ઋણ વીજભાર ઋણ કેટલો છે -2 તો ધન પણ આપણે ધારી કે +2 જેવો હશે
તો 2 નો 20 ભાગ કેટલો થઈ ગયો 0 થઈ ગયો પણ આપણે અત્યારે ખબર છે આ કેટલો છે તો કે ધારો કે આમાં m + 2 છે તો કે m + 2 નો 20 ભાગ + m + 3 નો 20 ભાગ અને o - 2 નો 20 ભાગ બરાબર 0 હવે આ બધાની વેલ્યુ મૂકો શું મૂકો વેલ્યુ ભાઈ m + 2 ની વેલ્યુ કેટલી x પણ માથેનો 20 ભાગ કેટલો છે 2 એટલે કે થાય 2 ટાઈમ x પ્લસ માથે 20 ભાગ કેટલો 3 પણ m + 3 ની વેલ્યુ કેટલી 0.96 - x 0.96 - x આનો 20 ભાગ કેટલો તો કે - 2 અને પોતે કેટલા તો કે એક જ છે એટલે એક જ મૂક્યો મે બરાબર 0 આનું સાદુરૂપ આપો 2 ટાઈમ x માઇનસ હવે આનો આખાનો ગણશો તો 3 ગુણ્યા 0.96 એટલે અરાઉન્ડ તમને મળશે 2.88 આ 3 અંદર જાય તો -3x -2 = 0 3x માંથી 2x જાય તો -x -2.88 માંથી તમારે સોરી 0.3x એટલે પ્લસ છે ને આ બેનો ગુણોત્તર કરશો તો કેવો થાય ગુણાકાર પ્લસ માં છે તો 2.88 માંથી -2 એક બાદ કરું તો મને જવાબ શું મળશે 2 બાદ થાય ને મિત્રો તો 0.88 વધ્યા કેટલા વધ્યા 0.88 बराबर 0 माइनस x बराबर आ सामने जाए तो माइनस 0.88 माइनस माइनस શું થઈ ગયા કેન્સલ x બરાબર મળ્યો 0.88 હવે x હતો કોણ તો કે x હતો તમારો m + 2 તો m + 2 નું મૂલ્ય તમને મળી ગયું 0.88 મારે જોઈએ છે એની ટકાવારી કોઈ પણ ની ટકાવારી શોધવાની કઈ રીતે કોઈ પણ ની ટકાવારી શોધવી હોય તો એનું ખુદનું પ્રમાણ છેદમાં ઈ ધાતુનું કુલ પ્રમાણ કેટલું હતું 0.96 ગુણ્યા કરો 100 તો આનું સાદુરૂપ આપશો તો તમને m + 2 નું મૂલ્ય કંઈક 91.67% મળશે કેટલા ટકા મળશે 91.67% મળશે હવે સવાલ એ છે m + 3 પણ શોધવાનો કીધો તો તો એને ગણતરી કરવાની જોઈએ સીધી વસ્તુ 100% હોય કોઈ પણ સંયોજનમાં 100 માંથી કેટલું બાદ કરી નાખો 91.67 બાદ કરો તો m + 3 ની ટકાવારી મળી જાય અને મને ખ્યાલ છે જાણી દીજો એક 100 માંથી બાદ કરીએ તો 8.33 જેવું મળશે કેટલું મળશે 8.33% આમાં દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે મે કર્યું શું તો આખા દાખલાની અંદર જોઈએ તો સૌપ્રથમ સૂત્ર જોવાનું રાઈટ સૂત્રમાં કોણ દેખ m છે 0.96 o1 આમાં શોધવાનું કોણ કીધું હતું m + 2 ને m + 3 ની ટકાવારી m + 2 ને ધારી લીધા કેટલા થયા x m + 3 ને ધારી લીધા કેટલા થાય કે આ ટોટલ 96 હોય પોઈન્ટ તો એમાંથી બાદ કરી નાખો x ને 2 નું પ્રમાણ મળી ગયું તો કુલ વીજભાર 0 થાય તો m + 2 m + 3 આખો એક મેટલ ઓક્સાઇડ ટોટલ થાય 0 આની માથેનો ચાર્જ કેટલો હતો 2 એટલે 2 મૂક્યો આની માથેનો ચાર્જ કેટલો હતો 3 એટલે 3 મૂક્યો m + 2 ની વેલ્યુ કેટલી હતી x તો 2x થઈ ગયો આ 3 ટાઈમ થઈ ગયો અને આનો તો -2 થઈ ગયો સાદુરૂપ આપો x નું મૂલ્ય મેળવો x કોણ હતો એના આધારે તમે વેલ્યુ મૂકો તો m + 2 અને આ મળી જાય क्लियर मित्रों नोट कर लेजो आपको एग्जांपल त्यार बाद तुम नजर फेरोशो तो 144 नंबर नो एमसीक्यू किला नंबर नो एमसीक्यू 144 नंबर नो एमसीक्यू ये तुम्हारा 140 नंबर नो एमसीक्यू जो होत छे केम तो 140 नंबर नो आपडा लेक्चर नो पहलो एमसीक्यू जोजो तुम आज नो અને 144 નંબરનો એમસીક્યુ જુઓ બે ની રકમ પણ સેમ છે ખાલી ઉદાહરણ અલગ છે રકમ સરખી છે ઉદાહરણ ખાલી અલગ છે દાખલાની પદ્ધતિ પણ સેમ છે તો જવાબ એ કેવો આવવાનો સેમ જ આવવાનો એટલે એમાં પણ તમને આન્સર મળશે 141.4 જ તે રાઈટ એ તો આપણે દાખલો ગણતા નથી આગળના એક્ઝામ્પલમાં જે 145 નંબર તો 145 નંબરની રકમ વાંચો મિત્રો 145 નંબર શું કહે છે કે 145 માં જોવો તો તમને આપેલું શું છે કે 145 ની અંદર ઝિંક સલ્ફાઇડ આપ્યો છે કોણ આપ્યો છે ઝિંક સલ્ફાઇડ પહેલા નોટ કરી નાખો અને રકમ વાંચી લો મિત્રો કે 145 ના એક્ઝામ્પલ માં જોશો તો 145 નંબર ના એમસીક્યુ માં તમને આપ્યું છે ઝિંક ધાતુ કે જેની રચના કઈ FCC છે રાઈટ મિત્રો અને રકમ માં જોવો તો FCC રચનાની સાથે તમને આપ્યું શું તો કે R આપ્યો છે ત્રિજ્યા કેટલી આપી છે 130 પિકોમીટર જેટલી આપી છે અને એવું કીધું છે કે એના અંદર બાજુની ધારની લંબાઈ a શોધો દાખલો તો બહુ ઈઝી છે કેમ
તે જો તમને રચના જ ખબર પડી ગઈ હોય કે FCC ની છે તો A અને R નું રિલેશન તો આપણને ખબર જ છે A બરાબર 2 √2 R થાય R ની વેલ્યુ પણ આપી છે તો A બરાબર 2 √2 130 તો A બરાબર સાદુરૂપ આવશે 130 ગુણ્યા 2 લખી લેતા 260 અને એને ગુણ્યા √2 √2 એટલે 1.41 તો આમ સાદુરૂપ આપશો તો અરાઉન્ડ તમને મળશે 367.64 પિકોમીટર રાઈટ મિત્રો તો આમ 145 નંબરનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે નોટ કરી લો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 46 નંબરનો એક પ્રશ્ન આપ્યો છે એ પણ અગત્યનો છે તો 146 નંબરનો એમસીક્યુ કઈ રીતે ગણશું તો કે 146 નંબરના એમસીક્યુમાં તમે જોશો તો 146 નંબરની અંદર એવું કીધું છે કે તમારા પદાર્થની રચના FCC રચના છે કઈ રચના છે FCC ધારની ત્રિજ્યા R ત્રિજ્યા કેટલી આપી છે 100 પિકોમીટર આપી છે ધારની ત્રિજ્યા 100 પિકોમીટર આપેલી હોય તો એકમ કોષનું કદ કેટલું થાય તમને કદ માંગ્યું છે ખ્યાલ આવ્યો તો કદ કઈ રીતના ગણશો તો કે કદ ગણવા માટે તમારે કઈ પહેલા શોધવું તો પડે ને કદ લેવું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો શોર્ટમાં કહું તો તમને a ક્યુબ માંગ્યો છે તો રચના કઈ FCC FCC લેવું થાય a બરાબર 2 √2 r થાય a બરાબર 2 √2 ના √2 r એટલે થાય 100 આનું સાદુરૂપ આપો એટલે અરાઉન્ડ 282.8 પિકોમીટર મળ્યું 282.8 પીકો મીટર ભાઈ આનો ઘન કરવાનો છે હવે વિચાર કરો ઘન એટલે ક્યુબ કરવા જઈએ તો ઘણો અઘરું થઈ જાય તો એક કામ કરો એ નો એ રાખ એમ 2 પોઈન્ટ ઘટાડી દો તો આને કેટલા થાય 2.82 ગુણ્યા 10 ની 2 પીકો મીટર ને શેમાં લઈ દીધી આપણે મીટર માં તો 10 ની માઇનસ 12 તો આ થઈ ગયા હવે આને હું રાઉન્ડ ફિગર માં અત્યારે 3 લઈ લો મારા કેલ્ક્યુલેશન માટે હું શું લઈ લો છું 3 લઈ લો છું પછી 10 ની 2 માં બાદ કરી નાખો તો 10 ની માઇનસ કેટલી થઈ ગઈ 10 આનો કરો ક્યુબ એટલે ઓટોમેટિક તમને કદ મળી જાય 3 નો ક્યુબ કેટલો થાય 27 10 ની -10 ગુણ્યા 3 એટલે કેટલી થઈ જાય -30 આને હું પોઈન્ટ માં લાવું તો જવાબ મને મળે 2.7 ગુણ્યા 10 ની -29 હવે મારે શું કરું તો કે આપેલા ચાર ઓપ્શન ચકાસો ચારે ચાર ઓપ્શન માં પહેલા ઘાત મેચ કરી લ્યો જેની આરે ઘાત મેચ થઈ જાય એ ઓપ્શન કોઈ છે કારણ કે આગળનું ફિગર નહીં જોઈએ આગળ તો આપણે શું લીધેલું છે રાઉન્ડ ફિગર લીધેલું છે જવાબ બાય ચાન્સ સરખો ન પણ મળે તો ઓપ્શન ચકાસો તો 146 માં એ જુઓ ત્યાં તમને જવાબ મળી ગયો 10 ની -29 તો બી જુઓ ત્યાં કેટલો છે જસ્ટ ખાલી 29 પ્લસ તો આવતા નથી અહીંયા એટલે બી ઓપ્શન નહીં આવે સી જુઓ તો -29 ત્યાં છે પણ સવાલ એ છે અહીં 2.7 સમથિંગ છે ત્યાં 22 પોઈન્ટ સમથિંગ છે તો બે સંખ્યા કેવી વધી ગઈ એટલે એ જવાબ પણ આવશે નહીં ડી જો તો ન્યા 10 ની 10 ઘાત છે એટલે હકીકતમાં આન્સર તમારો કે આવશે 1 જે પાછળની ઘાતાંકના આધારથી મેચ થઈ ગયા અને બીજું જોશો ને તો આગળનો આંકડો પણ મેચ છે 2 ખ્યાલ આવ્યો અમે 146 નંબરનો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે ક્લિયર મિત્રો ઓકે તો આપણા આજના આ પહેલા લેક્ચરની અંદર આપણે 146 નંબરના પ્રશ્ન સુધી રાખીએ કારણ કે આની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ આવી ગઈ મિત્રો ટકાવારી શોધવાની આવી ગઈ ઘનતા શોધવાની આવી ગઈ એ અને આર ના રિલેશન ના સૂત્ર આવી ગયા તો 140 થી 146 સુધીના એમસીક્યુ આપણે આ પહેલા લેક્ચરમાં રાખીએ અને ફર્સ્ટ લેક્ચર ની અંદર જે પણ એમસીક્યુ કરાયા છે એ બધા જ તમારે હોમવર્કમાં લખવાના રહેશે રાઈટ બીજા પણ આવશે જે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાના છે પણ ખાસ યાદ રાખજો કે હોમવર્ક ની અંદર તમને જે નંબર લખાઈને આવે એ એમસીક્યુ ખાસ કરજો કારણ કે એ એમસીક્યુ તમારી જી નીટ ની લેવલ ની એક્ઝામ ના પ્રિપરેશન માટે ના હોય છે ક્લિયર હજી કોઈ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો પીડીએફ ફાઇલ તમારી પાસે આવી જ ગઈ છે કોઈ એમસીક્યુ ન સમજાય પીક પાડી ડાયરેક્ટલી વોટ્સઅપ કરી દેજો થેન્ક યુ